साबरकांठा જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં શેઠ કેટી હાઈસ્કૂલ ખાતે મત ગણતરી શરૂ કરવામાં આવી હતી। साबरकांठा જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં તાલુકા પંચાયતની 20 બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતું, જેની મત ગણતરી શેઠ કેટી હાઈસ્કૂલ ખાતે સવારે 9 કલાકથી શરૂ કરવામાં આવી હતી। સૌપ્રથમ પ્રાંત અધિકારી અને ઉમેદવારોની હાજરીમાં પોસ્ટલ બેલેટ વોટની ગણતરી કરવામાં આવી હતી। ત્યારબાદ સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ ઉમેદવારોની હાજરીમાં ખોલીને મતગણતરી શરૂ કરવામાં આવી હતી, જ્યાં તાલુકા પંચાયતની 20 બેઠકો પૈકી 15 બેઠકો પર ભગવો લહેરાયો હતો, જ્યારે 5 બેઠકો પર કોંગ્રેસ વિજય મેળવ્યો હતો। ભરત ચૌહાણ સાથે જયમિલી પંડિત, સિટીનિસ, ખેડબ્રહ્મા। સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની તારીખ 2/3/2021 ના રોજ શેઠ સીજે હાઈસ્કૂલમાં મત ગણતરી યોજવામાં આવી હતી, જેમાં 24 માંથી 21 બેઠકો ભાજપે કબજે કરીને ફરીથી ભગવો લહેરાયો હતો। સાબરકાંઠા જિલ્લાની વડાલી નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ભાજપે 24 બેઠકોમાંથી 21 બેઠકો મેળવીને વડાલી નગરપાલિકામાં ફરીથી ભગવો લહેરાયો હતો। શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે અમે વડાલી નગરનો વિકાસ કર્યો છે, તેમજ પાણી આપવાના વચનબદ્ધ વિશ્વાસથી વડાલી નગરજનોએ ફરીથી સત્તા સોંપી છે। ભરત ચૌહાણ સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, વડાલી। આજે જે વડાલીની અંદર નગરપાલિકાની જે ચૂંટણી રચાણી એના અંદર અમારી 24 બેઠકો હતી, પણ એમાં અમે 20 બેઠકો કબજે કરી છે અને ફરીથી અમે સત્તા પર બીજી વાર સતત આવ્યા છીએ, બરાબર। અને જ્યારે કોંગ્રેસને બિલકુલ 4 સીટો જ આપી છે, બાકી બધી સીટો અમે 21 સીટો કબજે કરી છે નગરપાલિકામાં ભાજપ સરકારે। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની 18 સીટ પર યોજવામાં આવેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મત ગણતરી હાથ ધરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની 18 સીટ પર તારીખ 28/2/2021 ને રવિવારના રોજ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। તારીખ 2/3/2021 ને મંગળવારના રોજ વહેલી સવારે 9 વાગ્યાથી મત ગણતરી હાથ ધરવામાં આવતા તાલુકા પંચાયતની 18 સીટમાંથી 12 સીટ પર ભાજપનો ભગવો લહેરાયો હતો, જ્યારે કોંગ્રેસને 4 બેઠકો પર વિજય મેળવ્યો હતો, તો આપ પાર્ટીએ પણ ખાતું ખોલાવી 1 સીટ પર વિજય મેળવ્યો હતો, તો બીટીપીનો પણ 1 સીટ પર વિજય પ્રાપ્ત થયો હતો। લલિત ડામર સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, વિજયનગર। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ખાતે તારીખ 2/3/2021 ના રોજ તાલુકા પંચાયતની 20 સીટો અને જિલ્લા પંચાયતની 4 સીટો માટેની મત ગણતરી હાથ ધરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન તારીખ 28/2/2021 ના રોજ યોજાયું હતું। એક દિવસ બાદ પ્રાંતિજ ખાતે આવેલ ચિત્રેણી નર્સિંગ કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ તાલુકા પંચાયતની 20 સીટો અને જિલ્લા પંચાયતની 4 સીટોની મત ગણતરી યોજાઈ હતી। તાલુકા પંચાયતની 20 સીટોમાંથી 15 સીટો ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો, તો 4 સીટો પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો હતો। ધરકણની 1 સીટ ઉપર અપક્ષ ઉમેદવારે બાજી મારી હતી, તો જિલ્લા પંચાયતની 4 બેઠકો સોનાસણ, મોયદ, સીતવાડા, બાલેસણા 4 સીટો ઉપર ભાજપે ઝંડો લહેરાવ્યો હતો। હું 15 સોનાસણ તાલુકા પંચાયતની સીટ ઉપરથી વિજેતા થઈ છું। ભારતીય જનતા પાર્ટીએ મને જે ટિકિટ આપી, મારા પર વિશ્વાસ મૂક્યો અને આજે હું જીતી એનો સંપૂર્ણ જે શ્રેય છે તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, તેમના કામો અને લોક લાગણીની જાય છે, અને આ જીત લોકોની થઈ છે, મતદારોની થઈ છે। દરેક મતદારોનો ખૂબ ખૂબ આભાર। કોંગ્રેસ પક્ષે મને જે વિશ્વાસથી ટિકિટ આપી છે એ બદલ દરેક મતદાર ભાઈઓ અને દરેક કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, અને મને વિજય બનાવી એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું। પ્રાંતિજની 4 જિલ્લા પંચાયત સીટ ઉપર કોંગ્રેસે ખાતું પણ ખોલ્યું નહોતું, તો પરિણામ જાહેર થતાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો। વિજેતા ઉમેદવારોના વરઘોડા કાઢવામાં આવ્યા હતા,
તંત્ર દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નિષ્પક્ષ રીતે મત ગણતરી હાથ ધરાઈ હતી। ચૂંટણી 2021 સંદર્ભે પ્રવર્તિત તાલુકા પંચાયતની 20 તાલુકા પંચાયતો અને પ્રાંતિ તાલુકાની 4 જિલ્લા પંચાયતની સીટોનું આજ પરિણામ આવતો પ્રતિ તાલુકાની જનતાને મતદારોએ ભારતીય જનતા પાર્ટીને જંગી મતથી જીતાડે કે એમાં તાલુકા પંચાયતો 15 જેટલી વિજેતા થઈ છે, જ્યારે જિલ્લાની ચારે ચાર સીટોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે અને ફક્ત કોંગ્રેસના હાથમાં 4 સીટો ગઈ છે, એ પણ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિનિમમ માર્જિન કે ફક્ત 4 વોટ 24 વોટ એટલા અન્ય વોટથી હાર્યા છે કે જે અમે જીતેલી પણ ગણીએ છીએ એમ, અને એક પ્રતિ તાલુકામાં અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યો છે। આમ પ્રતિની જનતાએ મતદારોએ ભારતીય જનતા પાર્ટીને છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતને ભારતીય જનતા પાર્ટીમાં પરિવર્તન મેળવી અને કોંગ્રેસનો મૂર્યો સાફ કરી દીધો છે। હવે ભારતીય જનતા પાર્ટી આવનારા વર્ષોમાં સુશાસિત નિર્ણાયક બનશે એવી મારી પ્રતિ તાલુકાની ટીમ વતી ખાતરી આપું છું, અને કોઈ પણ નાનો મોટો કામ અમારી ભારતીય જનતા પાર્ટી આવેગુણાઈ અને વ્યવસ્થિત પૂર્ણ કરશે એ હું ભારતીય જનતા પાર્ટીની ટીમ વતી આભાર વ્યક્ત કરું છું। અને આ તબક્કે પ્રતિની જનતાનો, પત્રકાર મિત્રોનો અને વહીવટી તંત્રનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેથી અમને નિષ્પક્ષીય કામગીરી કરી છે। પ્રાંતિક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાતા ભાજપ કાર્યકરો આગેવાનો સહિત કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી। પ્રતિભાઈ ટેકવાણી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની આજે પરિણામ જાહેર થયું છે। ભારતીય જનતા પાર્ટી પ્રાંતિજ તાલુકામાં 15 સીટો સાથે ભવ્ય વિજય થયો છે, એનો શ્રેય હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ પેજ પ્રમુખોને આપું છું। અને આજે જ્યારે આટલા મોટા લીડ સાથે અમે જીત્યા છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરોને અભિનંદન આપું છું। અરવલ્લી જિલ્લામાં તારીખ 2/3/2021 રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવી છે। જિલ્લાના 623 કર્મીઓ દ્વારા મતગણતરી કરવામાં આવશે। લોકશાહીના મહાપર્વમાં અરવલ્લી વાસીઓ ઉત્સાહભેર જોડાઈને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં વિક્રમી 68.14% મતદાન કર્યું હતું। અરવલ્લીમાં જિલ્લા પંચાયતની 30 અને તાલુકા પંચાયતની 128 બેઠકો માટે 997 મતદાન મથકો, જ્યારે મોડાસા નગરપાલિકાના 9 વોર્ડ તથા બાયડ નગરપાલિકાના 6 વોર્ડની માટે 83 મતદાન મથકો પર મતદાન યોજવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ 7,35,962 મતદારો પૈકી 5,01,487 મતદાન કર્યું હતું, જ્યારે મોડાસા અને બાયડ નગરપાલિકામાં નોંધાયેલ 69,367 મતદાર પૈકી 45,707 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં મોડાસા નગરપાલિકામાં 62.70% મતદાન થયું હતું, જેમાં વોર્ડ નંબર 6માં સૌથી વધુ 68.95% અને વોર્ડ નંબર 4માં સૌથી ઓછું 56.29%, જ્યારે બાયડ નગરપાલિકામાં 77.89% મતદાન થયું હતું। વોર્ડ નંબર 5માં સૌથી વધુ 82.59% અને વોર્ડ નંબર 4માં સૌથી ઓછું 73.25%, જ્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વિગત જોઈએ તો મોડાસા તાલુકામાં 68.56%, બાયડ તાલુકામાં 71.33%, ભિલોડા તાલુકામાં 62.8%, ધનસુરા તાલુકામાં 72.66%, માલપુર તાલુકામાં 73.54% અને મેઘરજ તાલુકામાં 68.9% મતદાન થયું હતું, જેને પગલે જિલ્લાના દરેક તાલુકામાં અને નગરપાલિકાઓના જુદા જુદા સ્થળો પર મતગણતરી હાથ ધરવામાં આવશે, જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં સવારે 9 કલાકે મતગણતરી હાથ ધરાતા જિલ્લાના તાલુકાવાર માલપુર તાલુકામાં 16, બાયડ તાલુકામાં 30, ધનસુરા તાલુકામાં 12, મોડાસા તાલુકામાં 22, ભિલોડા તાલુકામાં 25, મેઘરજ તાલુકામાં 24 તથા મોડાસા નગરપાલિકાના 9 અને બાયડ નગરપાલિકાના 6 રાઉન્ડમાં મતગણતરી થશે, જેમાં 623 કર્મીઓ દ્વારા મતગણતરી હાથ ધરવામાં આવશે। ભરત કડિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, મોડાસા। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં યોજાઈ ગયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા ઈડર કોલેજ ખાતે હાથ ધરવામાં આવી હતી।
परंतु मीडिया कर्मी ने कवरेज थी दूर राखवानो प्रयास करता होबाळो मच्यो हतो। साबरकांठा जिल्लाना ઈડર તાલુકામાં સ્થાનિક સ્વરાજની યોજાયેલ ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા ઈડર કોલેજ ખાતે સવારે 9 વાગ્યાથી શરૂઆત કરવામાં આવી હતી। ઈડર મામલતદાર દ્વારા સ્થાનિક મીડિયા કર્મીઓને પાસ આપ્યો હોવા છતાં પ્રાંત અધિકારીની જીદના કારણે મીડિયાને મતગણતરી કવરેજથી દૂર રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। મતગણતરીના સ્થળે મીડિયા રૂમ બનાવવામાં આવ્યો હોવા છતાં મીડિયા કર્મીઓને પ્રવેશ આપવામાં ગલ્લાકલ્લા કરવામાં આવ્યા હતા। મીડિયા કર્મીની ઉગ્ર રજૂઆતને લઈ જિલ્લા કલેક્ટર ઈડર ખાતે દોડી આવ્યા હતા। કલેક્ટરની સૂચના બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો। મતગણતરી કેન્દ્ર ખાતે પ્રાંત કલેક્ટરના અક્કડ વલણના વિરોધમાં મીડિયા કર્મીઓ મંજૂરી લઈને ઈડર પ્રાંત કચેરી ખાતે એક દિવસના ઉપવાસ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। રાજેશ ચાવડા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, ઈડર। સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકા પંચાયતની 20 બેઠકો માટે થયેલ મતદાનની મતગણતરી શરૂ કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકા પંચાયતની 20 બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જે પૈકી 18 બેઠકો પર ભાજપે ભગવો લહેરાવ્યો હતો, જ્યારે 2 સીટ પર કોંગ્રેસનો વિજય થયો હતો। પોશીના સીટ પરના ભાજપના ઉમેદવાર મૂળસી ચૌહાણે હરીફ ઉમેદવારને 1206 મતે હરાવી વિજય પ્રાપ્ત કર્યો હતો। પોશીના સીટ ઉપર મૂળસી ચૌહાણ વિજેતા બનતા તેમના કાર્યકરોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું। ડીજેના તાલ સાથે સરઘસ કાઢવામાં આવ્યું હતું। પોશીના ગામમાં વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। રાજેશ ચાવડા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, પોશીના। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં સ્થાનિક સ્વરાજની યોજાયેલ ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયતની 28 બેઠકો અને જિલ્લા પંચાયતની 7 બેઠકો પર 96 ઉમેદવારોએ પોતપોતાની દાવેદારી નોંધાવી ફોર્મ ભર્યા હતા, જેનું મતદાન 239 બુથ પરથી કરવામાં આવ્યું હતું। તારીખ 28 ફેબ્રુઆરીએ આ મતદાન યોજવામાં આવ્યું હતું। રવિવારે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી 67.32% જંગી મતદાન થયું હતું। 35 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા હતા, જેની તારીખ 2 માર્ચના રોજ સવારે 11 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી, જેમાં 35 ઉમેદવારોના ભાવી નક્કી થયા હતા। ગત ટર્મમાં તાલુકા પંચાયતમાં કોંગ્રેસની 16 સીટ અને ભાજપની 11 સીટો આવી હતી, જ્યારે 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આ ટર્મમાં ભાજપની 17 સીટો અને કોંગ્રેસની 11 સીટો આવી હતી। તાલુકા પંચાયતમાં ભાજપાને બહુમતી સીટો મળતા ભાજપનો ભગવો લહેરાયો હતો। જિલ્લા પંચાયતની 6 સીટો ભાજપાએ જીતીને મોકલી આપતા ભાજપના કાર્યકરોએ ડીજેના તાલે ગુલાલ ઉડાવી વિજયોત્સવ મનાવ્યો હતો। જિલ્લા પંચાયતની કેસરપુરા સીટમાં એકમાત્ર કોંગ્રેસના ઉમેદવાર નીરુબેન પંડ્યાનો વિજય થયો હતો। રાજેશ ચાવડા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, ઈડર।